વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી લઈએ તો જે પ્રમાણે ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની ધારદાર અસર અહીંયા જોવા મળી રહી છે. સ્થાનિકોના વિરોધ સામે ઓડાએ પીછેહટ કરી છે. ઓડા હવે નવી મંજૂરીઓ નહીં આપ્યા. સૌથી મોટા સમાચાર ઓડાની આ પીછેહટ. હવે ઓડા નવી બીયુ પરમિશન પણ નહીં આપે. સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં આપવામાં આવે. જેમનું એસટીપી કમ્પ્લીટ હશે તેમને જ બીયુ પરમિશન આપવામાં આવશે. ન્યૂઝ કેપિટલ ના અહેવાલની આ ધારદાર અસર. પાણીના નિકાલ માટે ઓડાના ગાર્ડનમાં ગંદુ પાણી છોડવામાં આવશે. સ્થાનિકોના વિરોધ બાદ હવે ઓડાએ પીછેહટ કરી છે. સંવાદદાતા જયેશ આજ મુદ્દે લાઈવ છે. જયેશ, આપે જે પ્રમાણે ગઈકાલે પરથી આ પહોંચ્યા હતા, સ્થાનિકો સાથે પણ આપની વાતચીત થઈ હતી, આજે પણ સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે, અત્યારે હાલ આ અહેવાલની શું અસર થઈ છે આપ ત્યાં છો ત્યારે? જી ચોક્કસથી, જે પ્રકારે ગઈકાલે સમસ્યાઓ છે તે આવી હતી કે સેલા વિસ્તારને અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વરસાદી પાણી છે તે ભરાય છે, સાથે ગટર છે તે બેક મારી રહી છે. જ્યારે ડ્રેનેજની સમસ્યાઓ હતી ત્યારે તમામ લોકો છે તે આજે પહોંચ્યા હતા સેલા ગ્રામ પંચાયત ખાતે, અને સેલા ગ્રામ પંચાયત ખાતે ઓડા અને એએમસી સહિતના અધિકારીઓ છે તે પણ એક બેઠક મળી હતી, અને ત્યારબાદ જે સ્થાનિકો છે તેમને સાંભળવામાં આવ્યા હતા, અને ત્યારબાદ એ પ્રકારનું આશ્વાસન છે તે સ્થાનિકોને આપવામાં આવ્યું છે કે તેમની જે અત્યારે સમસ્યા છે પાણી ભરાવવાની, તેના માટે નજીકમાં જે ઓડાનું ગાર્ડન આવેલું છે એ ઓડાના ગાર્ડનમાં આવેલા તળાવમાં છે આ પાણી છોડવામાં આવશે એ પ્રકારનું આશ્વાસન તેમણે આપ્યું છે. સાથે સાથે એક મહત્વની વાત હવે એ સામે આવી રહી છે કે આ સેલા બોપલ ઘુમામાં મોટા પ્રમાણમાં કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે અને નવી ઇમારતો ઊભી થઈ રહી છે. લોકો છે તે મોટા પ્રમાણમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે, ત્યારે જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યારે ઓડા દ્વારા હાલ જે ચીફ એન્જિનિયર છે તેમના દ્વારા એ પ્રકારનું નિવેદન ન્યૂઝ કેપિટલને આપવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં જ્યારે પણ બીયુ પરમિશન આપવાની હશે ત્યારે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે કે જે ડ્રેનેજની લાઈનો છે તે છે કે નહીં, ત્યારે રોડની જે વાત છે તે રોડને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે. ઓડા એક નવો એસટીપી પ્લાન્ટ છે તે પણ બનાવી રહ્યું છે, જેથી કરીને આ સમસ્યા છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે એ પ્રકારના પ્રયાસ ઓડા દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે એ વાત પણ સામે આવી રહી છે કે જે પાણી ભરાવવાની સમસ્યા અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે ખાસ કરીને સેલામાં, ત્યારે આગામી એક વર્ષ સુધીમાં છે તે આ તમામ જે સમસ્યાઓ છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવશે. કારણ કે એક એસટીપી પ્લાન્ટ છે તે શરૂ કરવાનું ઓડાએ હાથ કામ છે તે હાથમાં લીધું છે, એટલે આગામી એક વર્ષ સુધીમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ તો આવશે, પરંતુ જે સ્થાનિકોની સમસ્યા છે તેને લઈને ઓડાએ ગોળ ગોળ જવાબ આપ્યા છે. જે પાણી ભરાવવાની સમસ્યા છે તેનો કાયમી ઉકેલની વાત હજુ સુધી ઓડાના અધિકારીઓ નથી કરી રહ્યા, પરંતુ તેઓ એવું કહી રહ્યા છે કે જે પાણી ભરાવવાની સમસ્યા છે તેનો ઉકેલ છે એ પ્રકારે લાવવામાં આવશે કે જે ઓડાનું ગાર્ડન છે તેના તળાવમાં આ પાણી છે તે ઠાલવવામાં આવશે, એટલે હાલ પૂરતી એ પ્રકારની એક રાહતના સમાચાર સ્થાનિકોને મળી રહ્યા છે. પરંતુ જે સૌથી મોટા સમાચાર એ છે કે જે પ્રકારે ઓડાએ વાત કરી કે બીયુ પરમિશન હવે નહીં આપવામાં આવે જો તમામ કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવી હોય, ત્યારે સવાલ એ છે કે જ્યારે લોકો ગ્રાઉન્ડ ફ્લોરથી જ પોતાનું મકાન છે તે બુકિંગની રકમ આપતા હોય છે ત્યારે બીયુ પરમિશન નથી આપવામાં આવતી, એવા સંજોગોમાં જો બિલ્ડર કામ પૂર્ણ કરી દે અને ત્યારબાદ બીયુ પરમિશન ન મળે તો લોકોએ જે બુકિંગને એમાઉન્ટ ચૂકવ્યું છે એમાં લોકોને પોઝેશન મળવામાં પણ ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ શકે. જો આ પ્રકારની સ્થિતિ આવે તો તે ભોગવવાનું છે તે લોકોએ છે, એટલા માટે હવે એ સવાલ પણ આવી રહ્યો છે કે જો બિલ્ડિંગ બની અને ઊભી થઈ જાય અને ત્યારબાદ બીયુ પરમિશન ન આપવામાં આવે તો લોકોને જે નિયત સમય આપવામાં આવ્યો છે પોઝેશનનો તેમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થાય તો અંતે લોકોને છે તે ભોગવવું પડી શકે છે. બિલકુલ જયેશ, આભાર તમામ જાણકારી માટે.